નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. સૌપ્રથમ વાત કરીએ સુરતની. સુરતમાં એક આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી તો પૂના ગામ નચિકેતા વિદ્યાલયની આ ઘટના કે જ્યાં આચાર્યએ રવિવારે સ્કૂલે બોલાવી એક શિક્ષિકાને અને છેડતી કરી ત્યારે હોબાળો મચ્યો અને આ મામલો હવે કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે પોલીસે આચાર્યની ધરપકડ કરી છે. તો હવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે આચાર્ય ફરાર હતો અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. તો હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ આચાર્ય વિરુદ્ધ. નજીકેત વિદ્યાલયની આ ઘટના કે જ્યાં આચાર્યએ શિક્ષિકાને રવિવારના દિવસે શાળાએ બોલાવી અને છેડતી કરી. તો જ્યારે આચાર્યને પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન સ્થાનિકોએ પણ અહીં હોબાળો મચાવ્યો અને રોષ ઠાલવ્યો. તો એક શિક્ષિકાની છેડતી કરતો આચાર્ય આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ત્યારબાદ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો શાળા પાસે. આખરે આચાર્ય પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે અને હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતની આ ઘટના છે નચિકેતા વિદ્યાલયની ઘટના કે જ્યાં આચાર્યએ કરી છે શિક્ષિકાની છેડતી. તો રવિવારે શાળા બંધ હોવા છતાં શિક્ષિકાને શાળાએ બોલાવી અને ત્યારબાદ છેડતી કરી ત્યારે શિક્ષિકાએ હોબાળો મચાવ્યો અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસને જાણ કરવામાં આવી. કાપોદ્રા પોલીસ સ્ટેશન પર આ ઘટના પહોંચી અને કાપોદ્રા પોલીસે વોચ ગોઠવીને આચાર્યની ધરપકડ કરી. તો પોલીસને જોઈને આચાર્ય ફરાર થઈ ગયો હતો. જોકે આખરે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તેમાં આચાર્ય ઝડપાઈ ગયો છે. હવે આચાર્યની કડક પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. તો એક શિક્ષિકાની છેડતી કરી હતી આચાર્યએ અને અંતે પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. જોઈ શકાય છે કે કઈ રીતે આચાર્યને લઈ જતી વખતે સ્થાનિકો પણ પોતાનો રોષ અહીં ઠાલવી રહ્યા છે. આચાર્ય કે જે શિક્ષા આપે બાળકોને અને જ્યારે આચાર્ય જ આ પ્રકારનું કૃત્ય કરે ત્યારે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. તો આ પ્રકારના જે આચાર્ય છે શિક્ષણ જગતને બદનામ કરતા આ પ્રકારના આચાર્ય. કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો આખો મામલો. જે શિક્ષિકાની છેડતી થઈ તેણે હોબાળો મચાવ્યો ત્યારબાદ કાપોદ્રા પોલીસને જાણ થઈ અને કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાની આસપાસ વોચ ગોઠવવામાં આવી. આચાર્ય જે ફરાર હતો તેને પકડવા માટે પોલીસે તમામ પ્રયાસો હાથ ધર્યા અને આખરે આચાર્ય પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. તો સ્કૂલના આચાર્ય કે જેણે શિક્ષિકાની છેડતી કરી અંતે તેની ધરપકડ કરાઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ આપણી સાથે જોડાયા છે. કીર્તેશ, આખરે આચાર્ય ઝડપાઈ ગયા છે અને હવે શું કાર્યવાહી થશે આગળ? ચોક્કસપણે જે રીતે સુરતના કાપોદ્રા વિસ્તારની આ શાળામાં શિક્ષિકાની છેડતી આચાર્ય દ્વારા કરવામાં આવેલી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ગઈકાલે આ શિક્ષિકાનો શાળાના આચાર્ય દ્વારા હાથ પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે રવિવારની રજા હોવા છતાં પણ આ શિક્ષિકાને સ્કૂલે બોલાવવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષિકાએ પોતાના પરિવારને કરતાં પોતાના પરિવાર જોડે પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. તાત્કાલિક ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસને જોતાં આચાર્ય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેને લઈને પોલીસે આ મહિલા શિક્ષિકાની ફરિયાદ લેવાની શરૂ કરી હતી અને જે રીતે વાતાવરણ તંગ બન્યું હતું, કારણ કે આ જે શાળાના આચાર્ય ધનસુખભાઈ પોતે જ આ શાળાના સંચાલક છે. સુરતના કાપોદ્રાના સરથાના વિસ્તારમાં 4 જેટલી શાળાઓ ધરાવે છે અને તેમના વિરુદ્ધ શિક્ષિકાને છેડતી કરવાના 5મી ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે વિસ્તારમાં વાતાવરણ તંગ બનતા કાપોદ્રા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસના બંદોબસ્તના 1 કલાક બાદ આ જ આચાર્યની શાળાની અંદરથી ફિલ્મી ઢબી રીતે ધરપકડ કરવામાં આવી હતી. જે રીતે શાળા જે શાળા હતી એ શાળાની આચાર્યની કેબિનમાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેને પોલીસ પ્રોટેક્શનમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. હાલ શિક્ષિકાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પણ જે રીતની આખી ઘટના હતી તેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે શિક્ષિકા દ્વારા ફરિયાદ કરવા બાદ બી આ આચાર્યને પોલીસ દ્વારા બચાવવામાં આવતા હોય એવા પ્રયાસો લોકોને લાગી રહ્યા હતા. કારણ કે જે રીતે પોલીસને જોઈને ભાગી ગયોની વાત સામે આવી હતી અને પોલીસે કલાક બાદ ફિલ્મી ડબે એ જ જે શાળામાં બંદોબસ્ત ગોઠવ્યો હતો શાળાની જ કેબિનમાંથી તેની ધરપકડ કરી હતી. ખાસ કરીને જે રીતે ફરિયાદ છે અને સામાન્ય છેડછાડની ફરિયાદ લેવામાં આવી છે, એટલે કે આચાર્યને થોડા સમયમાં જામીન મળી જાય તેવી શક્યતાઓ છે. પણ જે રીતની આ ઘટના બની છે તેને લઈને શિક્ષક જગતમાં લાંછન લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. બિલકુલ, શિક્ષણ જગત પર ફરી એક વખત કલંક લગાવતો આ કિસ્સો આખો સામે આવ્યો છે. સ્થાનિકોમાં રોષ પણ જોઈ શકાય છે. જ્યારે લઈ જવાઈ રહ્યા હતા આચાર્યને, સ્થાનિકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો કડક કાર્યવાહીની માંગ સ્થાનિકો દ્વારા થઈ રહી છે, બીજી તરફ પોલીસ બચાવ કરી રહી છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. તેની વચ્ચે કાર્યવાહી કઈ દિશામાં જશે, કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે?
ચોક્કસપણે જે રીતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, કારણ કે શિક્ષિકાની છેડછાડનો ફરિયાદ લેવામાં આવી છે અને સામાન્ય કલમો છે જે જામીનપાત્ર કલમો છે તેને લઈને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. કદાચ મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે આચાર્યને જામીન મળી જશે. પણ જે રીતે આચાર્ય સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આચાર્યની આ પાંચમી શિક્ષિકા જોડે છેડછાડનો મામલો સામે આવ્યો છે. જો કે અત્યાર સુધી 4 જેટલી શિક્ષિકાઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી નોંધાવી, જેને લઈને આ ધનસુખ નામનો આચાર્ય રૂપે સંચાલક બચી જતો હતો. પણ આ યુવતી દ્વારા ફરિયાદ કરતા હવે આ સમગ્ર ઘટના ખુલ્લી પડી છે. જો કે 4 જેટલી શાળાઓ આવેલી છે, શાળાઓમાં જો આચાર્ય કદાચ શિક્ષકો જોડે જ આ રીતની છેડછાડની ઘટના હોય તો વિદ્યાર્થીઓનું શું, તેને લઈને હવે સ્થાનિકો લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો બહાર આવી રહ્યા છે. ખાસ કરીને લોકોની માંગ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે આ સંચાલક વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરી તેની 4-4 શાળાની માન્યતા રદ કરવાની પણ એક માંગ ઉઠી છે. જી કીર્તેશ, આભાર આપનો સમગ્ર વિગત માટે. તો હવે આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે, સ્થાનિકોનો રોષ છે. આ અગાઉ પણ 4 શિક્ષિકા સાથે આ પ્રકારની ઘટના ઘટી ચૂકી છે. આચાર્યએ છેડતી કરી હતી, જો કે પ્રથમ વખત પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.